માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા છેલ્લા 17 વર્ષથી ભુજ શહેરમાં એકલા અલુટા નિરાધાર અને 70ની વય વટાવી ચૂકેલા 100 વડીલ વૃદ્ધોને ઘરે બેઠા ટિફિન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. વડીલો ઘરે બેઠા ભોજન જમી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે દાતાઓ તરફથી વાહન અર્પણ કરવામાં આવ્યું હતું. ભુજના કબીર મંદિર સ્થળેથી મહાવીર કબીર સાંઈ સત્સંગ મંડળ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર મુંબઈના સહયોગથી શ્રવણ ટિફિન સેવાનો 17 વર્ષ પહેલા પ્રારંભ કરાયો હતો. શરૂઆતમાં 30 વૃદ્ધ વડીલોના ઘર સુધી જે ટિફિન દ્વારા ભોજન પહોંચાડવામાં આવતું, જ્યારે આજે 100 વૃદ્ધ વડીલોના ઘર સુધી દરરોજ ટિફિન દ્વારા રેગ્યુલર ભોજન પહોંચાડવામાં આવે છે. આ સેવા કાર્ય માટે વાહન જૂનું થઈ જતા સંસ્થાએ દાતાશ્રી પાસે તકેલ નાખી હતી. શ્રી રામદેવ પીરની અસીમ કૃપાથી માતૃ શ્રી જીમાબાઈ પાસુભાઈ ગડ્ડા કોડાઈ હસ્તે પ્રેમિલાબેન લક્ષ્મીચંદ પાસુભાઈ શાહ કોયડા હાલે નવીનનગર ભુજ દ્વારા માનવ જ્યોત સંસ્થા ભુજને આ સેવાકીય માટે નવું વાહન કોડાઈ ગામે કોડાઈ જૈન મહારાજ શ્રીના આગેવાનો તથા ગામવાસીઓની ઉપસ્થિતિમાં માનવ જ્યોત સંસ્થા ભુજને અર્પણ કરવામાં આવેલ. વાહનની ચાવી સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરને અર્પણ કરવામાં આવેલ. સંસ્થા વતી દાતા પરિવારના લક્ષ્મીચંદ ભાઈ તથા પ્રેમિલાબેનનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરિવાર વતી વિજયભાઈએ સર્વે મહેમાનોનો આભાર માન્યો હતો.